તરફ જળ સંચય અભિયાનના મુદ્દે દિગ્ગજ નેતાઓ આમને સામે આવી ગયા છે, જ્યાં પરેશ ધાનાણીએ જણાવ્યું કે જળ સંચય અભિયાનના નામે લોકસભાની ચૂંટણીની તૈયારી થઈ રહી છે અને ખોટી યોજનાઓ બનાવી સરકાર લોકોને લોભામણે જાહેરાતો કરે છે. ત્યારે કોંગ્રેસને જવાબ આપતા રૂપાણીએ જણાવ્યું કે કમળો હોય તેને પીળું જ દેખાય, કોંગ્રેસ કમનસીબે આમાંથી બહાર નીકળી શકતી નથી અને સકારાત્મક તેમણે વિચારવું જોઈએ. પાણી માટે વ્યવસ્થિત પહોંચાડી શકાય એના માટે કોંગ્રેસ પક્ષે ભૂતકાળમાં નાની મધ્યમ અને મોટા કદની વિવિધ યોજનાઓ બનાવી, જે વિકાસ યાત્રા અધૂરી રહી હતી એને આગળ ધપાવવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની સરકારની હતી, પણ આજે 40,000 કિલોમીટર કરતાં વધુ નર્મદા સિંચાઈની કેનાલના કામ અધૂરા છે. વર્ષોથી નર્મદાનું પાણી પૂરનું પાણી એ દરિયામાં વહી જાય છે, પણ પીવાનું પાણી પહોંચાડવા માટેની જે આંતરિક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ એમાં સરકાર નિષ્ફળ નીવડી છે. ત્યારે રાજ્ય સરકારના જળ સંચય અભિયાનમાં જો બદઈરાદો નહીં હોય તો કોંગ્રેસ પક્ષ રાજ્યની પ્રજા માટે એક એક ટીપાને બચાવવા માટે ખંભે ખંભો મેળવીને કામ કરવા તૈયાર છે. એટલે કમળો હોય અને પીળું દેખાય, કાયમ એ દ્રષ્ટિથી જોનારા લોકો માટે દયા આવે છે. જનતા જે રીતે આ કામ પોતાનું ગણી, હવે આમાં ક્યાં મત આવ્યા અને આમાં ક્યાં કોઈ પણ પ્રકારનું રાજકારણ છે? આ તો લોકોના હિતનું કામ છે. કોંગ્રેસે નકારાત્મક એપ્રોચની બદલે સકારાત્મક એપ્રોચ લીધો હોય તો સારું હતું, પરંતુ કોંગ્રેસ તો જે રીતે એ કરી રહી છે એ આમાંથી કમનસીબે બહાર નીકળી શકતી નથી. અફસોસની વાત છે.